સાપ અને મનુષ્યનું અસ્તિત્વ હજારો વર્ષોથી આ પૃથ્વી પર છે. ખરું જોઈએ તો સાપ મનુષ્ય કરતા પણ આ પૃથ્વી પર લાખો વર્ષો પહેલાથી વિચરી રહ્યા છે. પરંતુ મનુષ્ય જ્યારથી આ પૃથ્વી પર હયાત છે ત્યારથી બંને સાથોસાથ રહેતા આવ્યા છે. મનુષ્યના પર્યાવરણ ઉપર અને આર્થિક બાબતો ઉપર સાપનો ખાસો મોટો પ્રભાવ છે. સાપની રહેવાની ખાસિયતો, આદતો અને નિશાસરપણાને લીધે સાપ કેટલા વર્ષોથી આપણી આસપાસ રહેવા છતાં પણ તે ઘણા આપણા માટે એક રહસ્યમય પ્રાણી છે. આપણે તેના અસ્તિત્વથી હજી પણ ઘણી રીતે અજાણ છીએ અને તેથી જ સાપની ઉપયોગીતા આપણે જાણતા નથી. સાપ કેવી રીતે ઉપયોગી છે એ આપણે ટૂંકમાં જોઈએ. સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે. તેના ખોરાકમાં નાના જીવડા, ઈયળો, ઉંદરો ને ઘણા નાના મોટા પ્રાણીઓ છે. પરંતુ મુખ્ય તત્વે સાપ 80% કૃતક પ્રાણીઓ પર નિર્ભર છે. પૃથ્વી પર અનાજનો સૌથી મોટો બગાડ ખેતરોમાં, ગોડાઉનમાં આવા કૃતક પ્રાણીઓ જ સૌથી વધારે કરે છે. સંશોધન મુજબ પુખ્ત વયનો એક સાપ એ દિવસમાં 3-4 વાર એવા કૃતક પ્રાણીઓનો શિકાર કરે છે. આ ઉપરાંત વધારામાં દેડકા, ગરોળી, પક્ષીઓ અને પક્ષીઓના ઈંડા વગેરે તે આરોગે છે. આમ કરી તેના પર નિયંત્રણ રાખે છે. જો આવું ન થાય તો તેની વસ્તી ખૂબ જ વધી જાય અને પર્યાવરણની સંતુલના ખોરવાઈ જાય. આ સંદર્ભમાં ઉંદરો પ્રત્યેનું સંશોધન રસપ્રદ છે. તે જોઈને ભારતમાં કુલ જે પાક થાય છે તેનો સૌથી વધુ 23% બગાડ ઉંદરો કરે. ઉંદરોની પ્રજોપ્તિ ખૂબ ઝડપી છે. એક પુખ્ત વયની માદાને જો અનુકૂળતા હોય તો 1 વર્ષમાં 6 વખત બચ્ચા જણે છે. એક બચ્ચું 3 મહિનાનું થાય ત્યાર સુધીમાં તો તે પ્રજનન માટે પુખ્ત બની જાય છે. જો દર વખતે બચ્ચા બચે તો ઉંદરની એક જાત પરથી ગણતરી મુજબ 1 વર્ષમાં 880 ઉંદરોનો વધારો કરી શકે છે. વિચારો, ઉંદરોનો સૌથી વધુ નાશ કોણ કરે? સાપ, બાજ અને ઘુવડ જેવા પ્રાણીઓ. માટે સાપ આ પૃથ્વી પર કેટલો ઉપયોગી છે આપણા માટે એ તમે જાણી જ ગયા હશો. સાથે સાપનું ઝેર એ કેન્સર જેવા મહાભયાનક રોગ પ્રત્યે પણ રક્ષણ આપવા માટે એનું ઝેરનો ઉપયોગ થાય છે તે આપણે આગળની પ્રસ્તુતિમાં જોઈશું. પણ હમણાં તમે સાપો વિશે જાણકારી મેળવો જે આપણા માટે ખતરારૂપ છે, ઝેરી સાપો વિશે. હાલ વિશ્વભરમાં સાપોની કુટુંબ પ્રમાણે અનુશ્રેણીમાં 18 કુટુંબના કુલ 457 વંશના સરેરાશ 2923 વંશના સાપ નોંધાયા છે. તેઓની ડીએનએની સરખામણીની પદ્ધતિથી તેઓને 18 કુટુંબમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 18 કુટુંબમાંથી ભારતમાં 10 કુટુંબના સાપ જોવા મળે છે. વાસ્તવમાં દુનિયાભરમાં જે 2900 જેટલા પ્રજાતિના સાપ નોંધાયા છે એ સાપોમાંથી માત્ર 400 જેટલા સાપ ઝેરી છે. આ પૈકી ફક્ત 50% જેટલા સાપનું આપણા મનુષ્ય માટે ઝેર ઘાતક છે. ગુજરાતમાં 57 પૈકી ફક્ત 4 સાપોનું આપણા માટે ઝેર ઘાતક છે. પેલો સ્પેટિકલ કોબરા, રસલ્સ વાઇપર, કોમન ક્રેટ અને સોસ્કેલ વાઇપર, આ 4 સાપોનું ઝેર આપણા માટે ઘાતક છે. આજે આપણે સ્પેટિકલ કોબરા વિશે જાણકારી મેળવીએ. સ્પેટિકલ કોબરા નાજા નાજા ફેમિલી ઇલાપીડાઈ, ગુજરાતીમાં નાગ અને દ્રિચશ્મી તરીકે આ સાપને ઓળખવામાં આવે છે. સ્પેક્ટિકલ કોબરા એટલે સાદી ભાષામાં નાગ. ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે, જે ધાર્મિક ગ્રંથોમાં સ્થાન પામ્યો છે અને જો કોઈ આપણી સામે કોઈ સાપનું નામ લે તો આ જ સાપની છબી સૌથી પહેલા આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે. ઘણી બધી ગેરમાન્યતાઓ અને ધારણાઓ આ સાપના વિશે લોકોના મનમાં છે. આજે પણ તે લોકોના મનોમાં યથાવત છે. મિત્રો, આ સાપ પણ બીજા સાપની જેમ સામાન્ય જ સાપ છે, પણ વર્ષોથી દંતકથા અને ધાર્મિક ગ્રંથોમાં વિશેષ સ્થાન હોવાથી લોકો તેને વિશેષ સ્થાન આપે છે. મૂળ ભારતીય મહાદ્વીપનો હોવાથી સદીઓથી આ સાપના વિશે લોકોના મત અલગ અલગ છે. બીજા સાપોની જેમ નાગ પણ 18 કુટુંબમાંના એકમાંથી આવે છે. તે આપણે આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈશું. ઇન્ડિયન કોબરાને સ્પેક્ટિકલ કોબરા તરીકે ઓળખાય છે, જેને એશિયન કોબરા અને બાયનોસ્લેટ કોબરા પણ કહેવાય છે, જેને આપણે સાદી ભાષામાં નાગ કહીએ છીએ, જેને ભારતના ઉપમહાદ્વીપમાંથી પહેલી વખત શોધવામાં આવ્યો. તેનો શિકાર પક્ષીઓ, બીજા ઝેરી સર્પો, નાના સ્તનધારી પ્રાણીઓ જેમ કે નળિયા, ઉંદર સાથે પક્ષીઓના ઈંડા વગેરે. ઇન્ડિયન કોબરાની વિકાસ ભૂમિ ભારતીય ઉપમહાદ્વીપ છે, જેની ખોજ ભારતમાં જ થઈ. તે ખુલ્લા મેદાનોમાં ને નાના જંગલોમાં જોવા મળે છે, સાથે ધાનના ખેતરોમાં અને ભારે વસ્તી ધરાવતા ગામોમાં પણ જોવા મળી જાય છે. માદા કોબરા પોતાના ઈંડા એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળામાં મૂકે છે. મોટે ભાગે 10-30 ઈંડા મૂકે છે. ત્યારબાદ ઈંડા 48-69 દિવસમાં ફાટે છે, જેમાંથી 20-30 સેન્ટીમીટરની લંબાઈ જેટલા બચ્ચા જન્મે છે. વયસ્ક કોબરાની લંબાઈ 1 મીટરથી લઈ 1.5 મીટર સુધીની થાય છે. કોબરાનું ઝેર ખૂબ જ ઘાતક હોય છે, જે ન્યુરોટોક્સિન,
અને કાર્ડિયોટોક્સિન તરીકે ઓળખાય છે. સ્પેક્ટિકલ કોબ્રાના રંગ મુખ્યત્વે ભીન હોય છે, જેમાં રાખોડિયો, હલકો પીળાશ પડતો, ઘઉંવર્ણો, લાલાશ પડતો ને કાળો હોય છે. તેની વિશેષતા એ છે કે તે જ્યારે ફન ફેલાવે છે ત્યારે બે ગોળાકાર કાળી આંખોના જેવા બે ભાગ દેખાય છે, જે વાંકી વળેલી કાળી લાઈન જોડે જોડાયેલા હોય છે. આપણા ત્યાં થતો બધા સાપમાંથી સૌથી પ્રખ્યાત, કુખ્યાત, ધાર્મિક દ્રષ્ટિએ અને દંતકથાઓમાં સૌથી વધુ વર્ણાયેલો આ સાપ છે. સાપના પર્યાય રૂપ બની ચૂકેલા આ સાપ લગભગ આપણા બધા જ ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં છે અને દંતકથાઓમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બૌદ્ધ કથાઓમાં વગેરેમાં એ મહત્વ સ્થાન ધરાવે છે. સાથે માનવ વસવાટની અંદર અને આસપાસ રહેવાની ખાસિયતથી એ લોકોને નજરે અક્ષર પડે. તેની અદ્ધર થવાની ક્ષમતાને લઈને સામાન્ય લોકો પણ તેને ઓળખી લે છે. આ સાપ જ્યારે ગળાનો આગળનો ભાગ અદ્ધર કરી અને ગળાની આસપાસની પાસળીઓ જ્યારે પોળી કરે છે ત્યારે ભવ્ય લાગે છે. આ પોળી થયેલી પાસળીઓને સહારે તે અદ્ધર રહી શકે છે. આ રીતે અદ્ધર થતા તેના પીઠના ભાગે બે કાળા કુંડાળા દેખાવાથી અને તે ચશ્મા જેવા દેખાય છે, એટલે તેમને ત્રિચશ્મી સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે આપણે એને સ્પેક્ટિકલ કોબરા તરીકે ઓળખીએ છીએ. અને ગળાના ભાગમાં એને નિશાન ન હોતા ગળામાં બે કાળા પટ્ટા હોય છે. સામાન્ય રીતે તે અધર નથી હોતો ત્યારે તેનું ગળું અન્ય સાપની જેમ જ સંકોચાયેલું હોય ત્યારે આવી સ્થિતિ